વિદ્યાર્થી મિત્રો, ના દેશનો નાનો સૈનિક કહે છે કે આગળ જોઈશું, ધૂપ મેં પસીના મેં બહાઉંગા જહાં, હું તડકામાં રહી જ્યાં મહેનત કરી પરસેવો પાડીશ, ધૂપ મેં પસીના મેં બહાઉંગા જહાં, હું જ્યાં મહેનત કરીને પરસેવો પાડીશ, હરે હરે ખેત લહરાંગે વહાં, જ્યાં હું તડકામાં રહીને મહેનત કરીશ મારો પરસેવો પાડીશ ત્યાં શું થશે, લીલા લીલા ખેતરો લહેરાવવા લાગશે, હરિયાળી છવાઈ જશે, આ ધરતી ધરતી પે પાપી ન પાએંગે જન્મ, આ ધરતી પર ક્યારે પાપીઓ જન્મ લઈ શકશે નહીં, આગે હી આગે બઢાઉંગા કદમ, આ રીતે હું આગળ વધતો રહીશ, ક્યારેય રોકાઈશ નહીં, ધૂપ મેં પસીના મેં બહાઉંગા જહાં, હરે હરે ખેત લહરાએંગે વહાં, જ્યાં હું મહેનત કરીને તડકામાં રહીને મહેનત કરીને મારો પરસેવો પાડીશ ત્યાં શું થશે, હરે હરે લીલા લીલા ખેતરો લહેરાશે, બરાબર, ધરતી પે પાપી ન પાએંગે જન્મ, અને આવી ધરતી પર જ્યાં પરસેવો પાડીને મહેનતથી લીલા લીલા ખેતરો છવાયેલા છે તેવી ધરતી પર ક્યારેય પણ પાપીઓ જન્મ લેશે નહીં, આગે હી આગે બઢાઉંગા કદમ, આ રીતે હું આગળ આગળ વધતો રહીશ, ક્યારેય રોકાઈશ નહીં, દાહીને બાહે બાહે થમ નન્ના મુન્ના રાહીવું, ડાબે જમણે ચાલતો હું આગળ વધતો રહીશ, ક્યારે રોકાઈશ નહીં, હું દેશનો બાળ મુસાફર અને સૈનિક છું. ખ્યાલ આવ્યો દરેકને? હવે આગળ જોઈશું આપણે, બડા હોકે દેશ કા સહારા બનુંગા, દુનિયા કી આંખો કા તારા બનુંગા, રખુંગા ઊંચા તિરંગા હરદમ, આગે હી આગે બઢાઉંગા કદમ, દાહીને બાહે દાહીને બાહે થમ નન્ના મુન્ના રાહી હું, દેશ કા મેં સિપાહી હું, યે નન્ના મુન્ના રાહી બડા હો કે ક્યાં બનેગા, હું મોટો થઈને દેશનો સહારો બનીશ, ક્યાં કહે રહા હે નન્ના મુન્ના રાહી, દેશ કા સિપાહી કહે રહા હે, બડા હો કે દેશ કા સહારા બનુંગા, દુનિયા કી આંખો કા તારા બનુંગા, હું મોટો થઈને દેશનો સહારો બનીશ, તેની મદદ કરીશ, દુનિયાની દુનિયામાં સૌનો પ્યારો બનીશ, દુનિયા કી આંખો કા તારા બનુંગા, દેશમાં દુનિયામાં બધાનો પ્યારો બધાનો વાલો હું બનીશ, રખુંગા ઊંચા તિરંગા હરદમ, પોતાના દેશનો જે તિરંગો છે આપણો જે ઝંડો છે જેની અંદર ત્રણ રંગો હોય છે કેસરી સફેદ અને લીલો, એ જે આપણો ઝંડો છે એનું માન સન્માન રાખીશ, તેને શું કરીશ હંમેશા ઊંચો રાખીશ, ઊંચો રાખીશ એટલે એનું હંમેશા કંઈ ઊંચો રાખીને એનું માન સન્માન હું વધારીશ, પોતાના સારા કાર્યો વડે સારા કામો કરીને હું દેશનું નામ રોશન કરીશ, પોતાના કાર્યો વડે દેશને દેશના નામનું રોશન કરીને તેને ઉજ્જવળ કરીશ, અને એ રીતે હું મારા દેશનો ઝંડો હંમેશા ઊંચો રાખીશ, બડા હો કે મેં દેશ કા સહારા બનુંગા, દુનિયા કી આંખો કા તારા બનુંગા, રખુંગા ઊંચા તિરંગા હરદમ, આગે હી આગે બઢાઉંગા કદમ, દાહીને બાહે દાહીને બાએ થમ નન્ના મુન્ના રાહી હું, આ રીતે આગળ હું હંમેશા આગે હી આગે બઢાઉંગા કદમ, આગળ ને આગળ હું વધતો રહીશ, સારા સારા કામો હું કરતો રહીશ, ડાબે જમણે ચાલીશ અને આગળ ને આગળ હું વધીશ, નાનો હું સિપાહી છું, દેશનો બાળ મુસાફર હું સૈનિક છું, દેશનો હું સૈનિક છું, મારી સાથે બોલો જય હિન્દ જય હિન્દ જય હિન્દ. આગળ જોઈએ, શાંતિ કી નગરી હે મેરા ય વતન, આપણો આ દેશ કેવો છે, શાંતિની નગરી છે, જ્યાં હંમેશા શું હોય છે શાંતિ, આપણા દેશમાં હંમેશા શું રાખવાનું છે, આપણે શાંતિ અને પ્રેમ ભાવના રાખવાની છે, એટલે આજે નાનો બાળ મુસાફર દેશનો સૈનિક છે તે કહે છે કે મારો જે દેશ છે મારી જે નગરી છે કેવી છે, શાંતિ કી નગરી છે, સબકો સિખાઉંગા
મેં પ્યાર કા ચલન આ શહેરમાં રહેનારા લોકોને હું સુખ શીખવાડીશ પ્રેમથી રહેતા અને ચાલતા શીખવાડીશ બરાબર નન્ના મુન્ના રાઈ કહે રાય કી શાંતિ કી નગરી હૈ મેરા યહ વતન મારો જે દેશ છે તે શાંતિવાળો છે અને સબકો શીખાઉંગા મેં પ્યાર કા ચલન અને તેમાં રહેનારા દરેક દેશવાસીઓને હું શું શીખવાડીશ પ્યાર કા ચલન ચલન એટલે વ્યવહાર આચરણ વર્તન આપણે બીજા સાથે કેવું વર્તન કરવાનું છે પ્રેમપૂર્વક વર્તન કરવાનું છે એવું હું દરેકને શીખવાડીશ દરેકનું વર્તન છે જે ચલન છે એને હું બદલીશ સબકો શીખાઉંગા મેં પ્યાર કા ચલન દરેકને હું પ્રેમપૂર્વકનું વર્તન શીખવાડીશ દુનિયા મેં ગિરને નહીં દૂંગા કહીં બમ દુનિયામાં આખા દેશમાં નહીં પણ આખી દુનિયામાં પણ ક્યાંય પણ હું બોમ્બ વિસ્ફોટ થવા દઈશ નહીં જે બોમ્બ તો ખબર છે ને દરેકને કે જેની અંદર વિસ્ફોટક પદાર્થો આવેલા છે જે દેશ ઉપર કે કોઈ સ્થળે પડવાથી શું થાય છે સર્વ જગ્યાએ વિનાશ થઈ જાય છે તો એવા જે બોમ્બ ને એવું બધું બને છે અને એના કારણે દેશવાસીઓને દુનિયાને જે નુકસાન થાય છે તો એનું કામ હું બંધ કરાવી દઈશ દરેક જગ્યાએ પ્રેમ છવાયેલો રહેશે કોઈને કોઈ પ્રત્યે દુશ્મનાવટ રહેશે નહીં તો બોમ્બ છે જે બનશે નહીં અને ક્યાંય પણ દુનિયાના ખૂણે બોમ્બ પડશે નહીં અને દરેકને એકબીજા પ્રત્યે પ્રેમ જ રહેશે તેથી બાળક કહે છે કે દુનિયા મેં ગીરને નહીં દૂંગા કહીં બમ હું ક્યાંય પણ કોઈ પણ સ્થળે બોમ્બ ગીરવા દઈશ નહીં બોમ્બ છે તે પડવા દઈશ નહીં આગે બઢાઉંગા કદમ અને આગળને વધતો રહીશ દાહીને બાંએ ડાબે જમણે બધે આગળને આગળ વધતો રહીશ ક્યાંય પણ હું રોકાઈશ નહીં નાનો હું બાળક સૈનિક દેશનો રાહી છું દેશનો સિપાહી છું મારી સાથે બોલો જય હિંદ તો અહીંયા આપણું કાવ્ય પૂરું થાય છે કાવ્યના કવિ છે શકીલ બદાયુની બરાબર કાવ્યની અંદર આપણે જોયું કે નાનો બાળક છે તેને દેશ પ્રત્યે જે પ્રેમ છે પ્રેમ ભાવના છે તે વ્યક્ત બરાબર તો કાવ્યની અંદર સંપૂર્ણ તેનો ભાવાનુવાદ આપણે જોઈ લીધો તેનો અર્થ સ્પષ્ટ કરી લીધો હવે તેના શબ્દાર્થ જોઈશું બરાબર છે લગભગ બધા શબ્દાર્થ કાવ્યની અંદર આવી ગયેલા છે અમુક શબ્દો આપણે જોઈએ નન્ના એટલે નાનું છોટા બરાબર જે નાનો છે તમારા ભાઈ બહેનની અંદર પણ અમુક મોટા હોય નાના હોય એમ હોય છે તો નાનો હોય એને કહેવાય છોટા અને મોટો હોય એને કહેવાય બડા બરાબર તો આ બાળક જે કાવ્યની અંદર વાત કરી છે તે કેવો છે નન્ના છોટા હે તૂપ એટલે તડકો બરાબર રાહી એટલે નન્ના મુન્ના રાહીઉ એટલે કેવો છે મુસાફિર છે યાત્રી છે જે સફર કરી રહ્યા હોય જે એક સ્થળેથી બીજે સ્થળે જઈ રહ્યા હોય એને કહેવાય રાહી સિપાહી એટલે સૈનિક વીર જવાન જે છે આપણા દેશની સરહદ પર લડે છે તેને શું કહેવાય સૈનિક વતન એટલે દેશ આપણી જન્મભૂમિ મંજિલ એટલે લક્ષ્ય ધ્યેય બરાબર મંજિલ એટલે લક્ષ્ય ધ્યેય મંજિલ ચલન એટલે વ્યવહાર આચરણ આપણું વર્તન બીજા સાથેનો આપણો વ્યવહાર દમ એટલે કે સાંસ જે આપણે શ્વાસ લઈએ છીએ તેને હિન્દીમાં કહેવાય સાંસ લેના દમ લેના બમ એટલે કે એવો વિસ્ફોટક પદાર્થ છે પદાર્થો કા બના હુઆ ગોલા જેના દ્વારા જે બોમ્બ છે એ ગમે ત્યાં ફેંકવામાં આવે તો એની આજુબાજુ અને એ સ્થળે શું થાય છે વિનાશ સર્જાય છે તેને શું કહેવાય બમ કદમ એટલે કે પેર પગલું આપણે પગલું ભરીએ એવું કહીએ છીએ ને તો એને કહેવાય કદમ પેર મુહાવરે દુનિયા કી આંખો કા તારા બનુંગા એવું કાવ્યમાં જે કહે છે ને આપણે સૈનિક છે નાનો એ કહે છે કે દુનિયા કી આંખો કા તારા બનુંગા આંખો કા તારા બનના યાની કી બહુત પ્યારા હોના ખ્યાલ આવ્યો દરેકને બરાબર છે
तो विद्यार्थी मित्रों, नन्ना मुन्ना राही हूँ, देश का सिपाही हूँ काव्य जोया बाद हवे आपणे तेनु अभ्यास जोईशुं। अभ्यासमां प्रश्न नंबर एकनी सूचना छे उत्तर दीजिए। आपणे अहींया जे प्रश्नो आपेला छे तेना सविस्तार जवाब आपणे लखवाना छे। હું અહીંયા જવાબ બોલીશ, તરીકે ધ્યાનથી સાંભળવાનું છે। એસે કાર્ય બતાઓ જો તુમ દેશ સેવા કે લીએ કરના ચાહતે હો યા કરતે હો। એવા કોઈ કાર્યો બતાવો બરાબર જે તમે દેશ સેવા દેશની માટે કરવા માંગો છો અથવા તો તમે કરી રહ્યા છો બરાબર। તમે એવું કંઈ કરવા ઈચ્છો છો જેથી કરીને દેશનું સારું થાય, દેશનું ભલું થાય, અથવા તમે એવું કંઈ કામ કરો છો જેથી દેશનું ભલું થાય, દેશને લાભ થાય, તો એવા કામો તમારે અહીંયા લખવાના છે બરાબર। ચલો એમાં પહેલું લખો, મેં કક્ષા મેં કિસી સે ઝગડા નહીં કરૂંગા। હું ક્લાસમાં કોઈ સાથે ઝઘડો કરીશ નહીં, એનાથી શું થશે, શાંતિ જળવાશે ને બરાબર। તો મેં કક્ષા મેં કિસી સે ઝઘડા નહીં કરૂંગા। એક બીજા નંબરનું લખો, મેં અપશબ્દ નહીં બોલૂંગા। મેં અપશબ્દ નહીં બોલૂંગા। ત્રણ નંબર, મેં બિજલી કા દુરુપયોગ નહીં કરૂંગા। હું હંમેશા શું કરીશ, બિજલી કા દુરુપયોગ નહીં કરૂંગા, વીજળીનો દુરુપયોગ કરીશ નહીં। ચાર નંબર લખો, મેં કચરા કૂડેદાન મેં ડાલૂંગા। પાંચ નંબર, મેં પાણી કી બચત કરૂંગા। છ નંબર, મેં વૃક્ષો કો કટને સે બચાઉંગા। સાત નંબર, મેં બડો કા આદર કરૂંગા। ખ્યાલ આવ્યો દરેકને? ફરી એક વખત બોલું છું, દરેકે યાદ રાખવાનું છે, નોટમાં લખવાનું છે બરાબર છે। મેં કક્ષા મેં કિસી સે ઝઘડા નહીં કરૂંગા। એક નંબર, મેં કક્ષા મેં કિસી સે ઝઘડા નહીં કરૂંગા। બે, મેં અપશબ્દ નહીં બોલૂંગા। ત્રણ, મેં બિજલી કા દુરુપયોગ નહીં કરૂંગા। ચાર, મેં કચરા કૂડેદાન મેં ડાલૂંગા। પાંચ, મેં પાણી કી બચત કરૂંગા। છ, મેં વૃક્ષો કો કટને સે બચાઉંગા। સાત, મેં બડો કા આદર કરૂંગા। ખ્યાલ આવી ગયો? આટલા સાત વાક્યો તમારે પહેલા પ્રશ્નના જવાબમાં લખવાના છે। એના પછીના જે બીજો પ્રશ્ન છે, અગર તુમ સિપાઈ હોતે તો ક્યાં કરતે, બોલો વિદ્યાર્થી મિત્રો, તમને દેશના સિપાઈ બનાવી દેવામાં આવે તો તમે શું કરો, તો એ તમારે લખવાનું છે। તો લખો વિદ્યાર્થી મિત્રો, અગર મેં સિપાઈ હોતા તો દેશ કી રક્ષા કરતા, દુશ્મનો કો માર ભગાતા, દુશ્મનો કો માર ભગાતા। ફરીથી બોલું છું, સાંભળો, અગર મેં સિપાહી હોતા તો દેશ કી રક્ષા કરતા, દુશ્મનો કો માર ભગાતા બરાબર। હવે આગળનો પ્રશ્ન જોઈએ, એક સૈનિક લડતે લડતે ઘાયલ હો ગયા તો વહ ક્યાં સોચતા હોગા। અગર કોઈ સૈનિક છે, જે દેશનો જવાન છે, સૈનિક છે, વીર છે, તે દેશ માટે લડાઈ કરતા કરતા ક્યારેક ઘાયલ થઈ ગયો અને પડી ગયો તો એ શું વિચારતો હશે, તો એ તમારે લખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળો, એક સૈનિક લડતે લડતે ઘાયલ હો ગયા તો વહ સોચતા હોગા કે મેં દેશ કે લીએ કુછ મદદ કર સકા, મેં દેશ કે લીએ
कुछ मदद कर सका। आज मेरा जीवन सफल हो गया। तो विद्यार्थी मित्रों, एक सैनी लड़ते लड़ते घायल हो गया तो वह सोचता होगा कि मैं देश के लिए कुछ मदद कर सका, आज मेरा जीवन सफल हो गया। तो विद्यार्थी मित्रों, आजनो वीडियो आटले सुधी राखीशू। आगलना वीडियो में आगलनो अभ्यास करीशू प्रश्न नंबर 4 थी। तो विद्यार्थी मित्रों, अभ्यासना प्रश्न नंबर 3 सुधीनो दरेके आंसर नोटबुक में लखवानो छे। आशा राखू छू दरेकने ख्याल आवी गयो हशे। आभार, अस्तु।